બ્રોટ યુ બાય વીગાર્ડ. બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, જ્યાં ક્ષત્રિયોને મામલે હવે તમામ બાબતોને સાચવી લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વિરોધને થાળે પાડવા માટે હવે ગૃહમંત્રીની ક્ષત્રિયો સાથે બંધ બારણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ડીસાની હોટલમાં પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનોને બોલાવાયા હતા, જ્યાં ક્ષત્રિય આગેવાનો જાહેરમાં ભાજપ મંચ પર ન આવતા ભાજપ સંગઠન ચિંતિત છે અને અહીં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપતા ક્ષત્રિયોમાં વધતી નારાજગીને ડામવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને પાટણના સાંસદ સહિત બંને જિલ્લાના આગેવાનો અહીં હાજર રહ્યા હતા અને ખૂબ જ ગુપ્ત રીતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા અહીં ક્ષત્રિયોની નારાજગીને ડામવા માટેના આ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, જ્યાં બનાસકાંઠામાં ગૃહમંત્રીની ક્ષત્રિયો સાથે એક બંધ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત ડીસાની હોટલની અંદર પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિયો હાજર રહ્યા હતા અને તે આગેવાનોની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે કે જેથી આગામી સમયમાં વોટિંગ દરમિયાન ક્ષત્રિયોની નારાજગી ઈવીએમમાં ન નડી શકે અને તેને લઈને આ સમગ્ર બેઠકનું આયોજન હતું. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ. કિંજલ, બંધ બેઠકની જે આ તમામ ગતિવિધિઓ ચાલી રહી છે, આખરે ક્ષત્રિયોને મનાવવા માટેના પ્રયત્નો છે, કેટલી સફળતા તેમાં મળતી દેખાઈ રહી છે કિંજલ? દેખો, સૌરાષ્ટ્રમાં ગઈકાલ છેલ્લા 2 દિવસથી આ ઓપરેશનો હતા, તે ચાલી રહ્યા હતા. ગઈકાલની જે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને રાજકોટ, આ ચારે ચાર, તેની સાથે જ કચ્છની વાત કરવામાં આવે તો આજે ચારે ચાર લોકસભા છે. આ ચારે ચાર લોકસભામાં ગઈકાલે ગૃહપ્રધાન હર્ષદીપ સાથે ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા બેઠકોનો દોર લેવામાં આવ્યો હતો. ક્ષત્રિય જે આગેવાનો છે તેમને મનાવવામાં પણ આવ્યા હતા અને ચૂંટણી સમયે ભાજપની સાથે રહેવા માટેની એક જે અપીલ હતી તે પણ કરવામાં આવી હતી. હાલાકી જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં તો તમામ આગેવાન સાથે બંધ બારણે 1-on-1 બેઠક કરવામાં આવી હતી, જેને લઈને સૌરાષ્ટ્રમાં એક પ્રકારનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ઉત્તર ગુજરાત તરફ આ જે ઓપરેશન છે તે ભાજપ આગળ ચલાવી રહી છે. આજની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા માં ડીસામાં અત્યારે જે ક્ષત્રિય આગેવાનો છે તેમને બોલાવવામાં આવ્યા છે. ડીસાની જે હોટલ છે ત્યાં પાટણ અને બનાસકાંઠાના જે ક્ષત્રિય આગેવાનો છે તેમને બોલાવવામાં આવ્યા છે. આજે આગેવાનો છે તે ભાજપના મંચ ઉપર નથી આવી રહ્યા, કાર્યક્રમમાં નથી આવી રહ્યા અને બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભા અત્યારે પણ ટફ ફાઇટમાં ભાજપ માની રહ્યું છે. એ જ કારણ છે કે વડાપ્રધાનનો પ્રવાસ પણ ત્યાં ગોઠવાઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનો સાથે આજે બંધ બારણે મુલાકાત છે તે થવાની છે અને ત્યારબાદ સાબરકાંઠામાં પણ આ જ પ્રકારે બેઠકનો દોર છે તે રહેવાનો છે. ચૂંટણી સમયે ક્ષત્રિયો ભાજપ સાથે રહે અને મતદાન ક્ષત્રિયોની નારાજગીને દૂર કરવા માટેના આ પ્રયત્નો બનાસકાંઠામાં પણ તેજ થયા છે.